તમારું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. આપણે જે અધૂરી વાતો કરતા હતા ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર નંબર 2ની, ઓકે, એ ચેપ્ટર નંબર 2ની અધૂરી વાતો આપણે આગળ જતાં પૂર્ણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રાવણની સાંદ્રતા વિશે વિચારતા હતા અને આપણે થોડીક સમમરી મેળવી લઈએ કે દ્રાવણની સાંદ્રતામાં આપણે શું શું જોયું હતું. તો કે આપણે આગળ પ્રવૃત્તિ 2.2 કરેલી હતી, ચાર જૂથ પડેલા હતા ABCD. પહેલાં બે જૂથને આપણે અલગ અલગ, એક જૂથ એવું હતું કે જેને કોપર સલ્ફેટ ના ક્રિસ્ટલ આપ્યા હતા, સ્ફટિક આપ્યા હતા, એકને કોપર સલ્ફેટનો પાવડર આપ્યો હતો, એકને કોઈ ઘઉંનો લોટ અથવા તો ચોકનો ભૂક્કો આપેલો હતો એક જૂથને. અને એવી રીતે આપણે ચાર જૂથ પાડીને આપણે અલગ અલગ પ્રવૃત્તિ 2.2 કરેલી હતી. ઓકે, આપણે ફરીથી પણ અહીંયા જોઈ શકીએ છીએ શું શું કરેલું છે, કારણ કે પ્રવૃત્તિ 2.2 છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ. ઓકે, તો અહીંયા જોઈ શકો છો કે જે કોપર સલ્ફેટના થોડા એ જૂથને સ્ફટિક આપ્યા હતા, બીને કોપર સલ્ફેટના પાવડરની ચમચી એક આપેલી હતી, ચોકનો ભૂકો અથવા ઘઉંનો લોટ છે એ જે જૂથ સી છે એમને આપેલો હતો, અને જૂથ ડી છે ને દૂધ અથવા તો સાઈના થોડા ટીપાવાળું એક સોલ્યુશન બનાવવાનું કીધું હતું. ઓકે, તો આ ત્રણેય, આ ચારેયને જે સોલ્યુશન મળે છે એ સોલ્યુશનમાં શું તફાવત છે એ પણ આપણે જોઈ ગયા હતા. તો દ્રાવણ એટલે શું એ બધી વાતો કરેલી હતી, દ્રાવણના ગુણધર્મો અને દ્રાવણની સાંદ્રતા વિશે આપણે જેમ જોતા હતા. તો ફરીથી આપણે દ્રાવણની સાંદ્રતા વિશે થોડી વાતો કરી લઈએ કે પ્રવૃત્તિ 2.2માં આપણે જોયું કે જૂથ એ અને બી પાસે જે એક જ પદાર્થના, ઓકે, રંગો ધરાવતા જુદી જુદી માત્રાના એ દ્રાવણો આપણને જોવા મળે છે, જુદા જુદા કલરના. આમ તો કલર એક છે પણ એની જે માત્રા છે એ કેવી છે, જુદી જુદી. ઓકે, એકમાં કોપર સલ્ફેટના સ્ફટિક તમે નાખ્યા છે, એકમાં એક ચમચી કોપર સલ્ફેટનો પાવડર. તો જેમાં કોપર સલ્ફેટના અણુઓ વધારે હશે, ઓકે, તો એ તમને વધારે દૂધિયા કલરનું દેખાશે. આથી આપણે સમજી શકીએ છીએ કે દ્રાવણમાં દ્રાવ્યની માત્રાના આધારે તેને મંદ, સાંદ્ર અથવા સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખી શકાય છે. ઓકે, અને મંદ અને સાંદ્ર એ તુલનાત્મક શબ્દ છે. ઓકે, કારણ કે પ્રવૃત્તિ 2.2માં જૂથ એને મળેલું જે દ્રાવણ છે એ જૂથ બીની સાપેક્ષમાં કેવું હતું, મંદ હતું. કારણ કે જૂથ એને જે કોપર સલ્ફેટના સ્ફટિકો નાખ્યા હતા એ ખૂબ ઓછા હતા. ઓકે, અને જ્યારે જૂથ બીને જે કોપર સલ્ફેટનો પાવડર નાખેલો હતો તો એનો દૂધિયા રંગ વધારે જોવા મળતો હતો. એનો મતલબ કે એની અંદર વધારે કોપર સલ્ફેટના અણુઓ હશે, અને 50 ml જ આપણે પાણી લીધું હતું. ઓકે, પ્રવૃત્તિ 2.3 છે. ઓકે, એ પણ આપણે ફરીથી જોઈ લઈએ કે બે બીકર લઈને આપણે શું કરેલું હતું, આશરે 50 ml પાણી બેમાં ભર્યું હતું. એક બીકરમાં મીઠું અને બીજા બીકરમાં ખાંડ અથવા બેરિયમ ક્લોરાઇડ ઉમેરીને સતત આપણે હલાવ્યું હતું. હવે એને આપણે શું કર્યું હતું, જો દ્રાવ્યના કણો વધુ માત્રામાં ન ઓગળે, ઓકે, આપણને એમ દેખાય કે આમાં બહુ ઓગળતું નથી, તો બીકરને શું કરવાનું, તો બીકરમાંના દ્રાવણને 5 ડિગ્રી સેલ્સિયસના તાપમાન સુધી ગરમ કરવાનું હતું. થર્મોમીટર ત્યાં જરૂરી છે. હવે પાછું એ જો આપણને એમ લાગ્યું કે નથી ઓગળતું તો આ પ્રક્રિયા કરી, હવે આપણે શું કરશું, તો કે આપણે ફરીથી આ ઉમેરવાનું શરૂ કરશું 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારીને. તો આપણે જોશું કે મીઠું અથવા તો બેરિયમ ક્લોરાઇડ અથવા તો ખાંડનું જે દ્રાવણ છે એમાં થોડીક દ્રાવ્યતા હજી વધશે. ઓકે, તો કોઈ ચોક્કસ તાપમાન દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલા હોય તો તેને શું કહેવાય છે, સંતૃપ્ત દ્રાવણ. બીજા શબ્દોમાં આપણે કહીએ તો જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે, ઓકે, તો તેને આપણે શું કહીએ છીએ, એ સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ. હવે ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની શું કહેવાય છે, દ્રાવ્યતા, સોલ્યુબિલિટી. ઓકે, કે એક નિશ્ચિત તાપમાને, ઓકે, દ્રાવણમાં જેટલા દ્રાવ્ય ભરેલા હોય, ઓકે, ઉમેરેલા હોય એને કહેવાય દ્રાવ્ય, દ્રાવણની સોલ્યુબિલિટી, દ્રાવ્યતા. જો દ્રાવણમાંના દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો એને અસંતૃપ્ત દ્રાવણ કહેવાય. ઓકે, જો તમે કોઈ નિશ્ચિત તાપમાને એક સંતૃપ્ત દ્રાવણ લઈ લ્યો અને ધીમે ધીમે ઠંડુ કરો તો શું થાય, તો સિમ્પલ છે, તાપમાન ઉપર આધાર રાખે છે દ્રાવ્યતા છે. ઓકે, જો તાપમાન ઘટાડો છો, ઠંડુ કરો છો મતલબ તાપમાન ઘટાડો છો, તો એની સોલ્યુબિલિટી, દ્રાવ્ય કણો છે, ઓકે, એ ફરીથી તમને અદ્રાવ્ય થતા એમાં જોવા મળશે. ઓકે, ઉપરયુક્ત પ્રવૃત્તિ પરથી આપણે શું અનુમાન કરી શકાય છે કે ચોક્કસ તાપમાને આપેલ જે દ્રાવક હોય છે, દાખલા તરીકે પાણી,
એમાં જુદા જુદા પદાર્થોની એટલે કે મીઠું અથવા તો ખાંડ અથવા તો બેરિયમ ક્લોરાઇડ એની દ્રાવ્યતા કેવી હોય છે અલગ અલગ, એક નિશ્ચિત તાપમાને દરેકની દ્રાવ્યતા કેવી હોય છે અલગ અલગ. દ્રાવણની સાંદ્રતા એટલે શું? તો કે આપેલા જથ્થાના દ્રાવણમાં દળ અથવા કદ એટલે કે હાજર રહેલા દ્રાવ્યની માત્રા. ઓકે, તો પહેલાં તો હશે નહીં, તો કે આ દ્રાવણની સાંદ્રતા એટલે શું? તો કે જે દ્રાવણ હોય છે એનું દળ અથવા કદ, અને એમાં તમે જે દ્રાવ્ય કરેલું છે મીઠું કે ખાંડ કે બેરિયમ ક્લોરાઇડ એના દળ અથવા કદ, આ બંનેને તમે એના ઉપરથી દ્રાવણની સાંદ્રતા નક્કી કરી શકો છો. કેવી રીતે? એની અલગ અલગ ઘણી ત્રણ રીત છે, એ ત્રણ રીતને આપણે જોવાની છે. ઓકે, તો દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની વિવિધ રીતો છે. તો ત્રણ રીતોમાંની પહેલી રીત શું છે? તો કે દ્રાવણની દળ દળથી ટકાવવાની, એટલે કે તમારે દ્રાવણની સાંદ્રતા શોધવી છે તો તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? તો કે દ્રાવ્યનું દળ એટલે કે એમાં કેટલું મીઠું ઓગાળેલું છે તે એનું દળ, અને દ્રાવણનું કુલ પાણીની અંદર તમે કે બરાબર છે, પાણી પ્લસ પાણીનું, સમજો કે પાણીની અંદર મીઠું તમે દ્રાવ્ય કરેલું હશે એનું તમે દ્રાવણ મેળવેલું છે, તો પાણી તમે કેટલો ગ્રામ લીધેલું છે એ, એની અંદર કેટલા ગ્રામ મીઠું નાખેલું છે તે, એટલે બંને ટોટલ થઈ જશે દ્રાવણનું દળ. અથવા તમે એનું દળ તમે અલગથી કાઢી પણ શકો છો, મેઝર પણ કરી શકો છો. અને દ્રાવ્ય એટલે કે મીઠું કેટલું ઓગળેલું છે તે, એના ગુણાકારમાં 100, તો એ દ્રાવણની દળ દળથી ટકાવારી થઈ જાય છે સાંદ્રતા માટે. પછી દ્રાવણની દળ કદથી થઈ જાય છે, તો દ્રાવણનું કદ એટલે કે વોલ્યુમ લેવાનું છે મિલી લિટર લિટરમાં, અને દ્રાવ્યનું દળ એટલે કે ગ્રામની અંદર મીઠાનું ગ્રામની અંદર લેવાનું છે. પછી કદ કદથી ટકાવારી છે, બંનેના કદનું ગુણોત્તર કરો. ઓકે, દાખલા તરીકે ઉદાહરણ આપણે જોઈએ કે એક દ્રાવણમાં 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ શું લીધેલું છે, તો કે એક સામાન્ય ક્ષાર કોઈ પણ લીધેલું છે સમજો કે મીઠું, તો તે દ્રાવણની સાંદ્રતા દળ દળથીની ટકાવારીના સંદર્ભમાં શોધવાની છે. ઓકે, તો આપણે શું કરશું? દળ દળ, તો બંને પહેલાં દળ માપવાના છે. ઓકે, તો અહીંયા દળ આપેલા જ છે, દ્રાવણનું દળ કેટલું આપેલું છે? એક 320 ગ્રામ. ઓકે, સોરી, કે 320 ગ્રામ છે એ પાણીનું દળ છે એટલે કે દ્રાવકનું છે, અહીં આપેલું છે. દ્રાવ્યનું દળ કેટલું છે? એમાં મીઠું ઓગળેલું છે તો સમજો 40 ગ્રામ. ઓકે, તો દ્રાવણનું કુલ દળ કેટલું થઈ જાય? બંનેનો સરવાળો કરો, 360 ગ્રામ. ઓકે, હવે દળ દળથી ટકાવારીનું સૂત્ર અહીંયા મૂકો. દ્રાવ્ય એટલે કે મીઠાનું દળ કેટલું છે? 40 ગ્રામ. દ્રાવણનું દળ કેટલું છે? 360 ટોટલ. ઓકે, ગુણાકારમાં 100 એટલે 11.1% છે એ તમારું એ દ્રાવણ સંતૃપ્ત બનેલું છે. ઓકે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ ઉપયોગી છે. હવે નિલંબન એટલે શું? સસ્પેન્શન, વોટ ઇઝ સસ્પેન્શન? ઓકે, તો જે પ્રવૃત્તિ 2.2માં જો સીને જે મળેલું હતું ચોકનો ભૂખો, અથવા તો આપણે જોયેલું હતું કે લોટ, જે ઘઉંનો લોટ નાખેલો, ઓકે, તો એ શું છે? નિલંબન કહેવાય એ જે દ્રાવણ બને છે. ઓકે, નિલંબન એ હિટ્રોજિનિયસ બરાબર છે, હિટ્રોજિનિયસ અથવા તો નોન હોમોજિનિયસ સિસ્ટમ છે, વિષમાંગ પ્રણાલી છે, સમાંગ મિશ્રણ નથી, એ કેવું છે? વિષમાંગ મિશ્રણ છે, જેમાં ઘનકણો પ્રવાહીમાં વિખેરણ એટલે કે અલગ અલગ, ઓકે, વિખેરણ પામેલા હતા તેને આપણે શું કહીએ છીએ? નિલંબન, એટલે કે જુદા જુદા આપણને દેખાય તરતા. નિલંબન વિષમાંગ મિશ્રણ છે જેમાં દ્રાવણના કણ ઓગળતા નથી પરંતુ સમગ્ર માધ્યમમાં નિલંબિત એટલે કે તરતા રહે છે. આવા નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાય છે. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ નિલંબનના ગુણધર્મ શું છે? તો કે નિલંબન એક પ્રકારનું વિષમાંગ મિશ્રણ છે. ઓકે, નિલંબન એક પ્રકારનું વિષમાંગ મિશ્રણ છે. હવે નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાય છે, આ બીજો ગુણધર્મ છે. ત્રીજો ગુણધર્મ શું છે વિદ્યાર્થી મિત્રો? નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું શું કરે છે? પ્રકિરણ કરે છે, એટલે કે તેમાંથી તમને પ્રકાશ, તમે કિરણ પ્રકાશ એમાંથી પાસ કરશો તો એનો આખો પથ તમને જોવા મળશે. ઓકે, અને એનો માર્ગ પણ જોઈ શકાય છે. ઓકે, જો નિલંબિત કણોને કોઈ પણ ખલેલ પહોંચાડે વગર તમે મૂકી દો તો એ દ્રાવ્યના જે કણો હોય છે પાત્રમાં તળિયે બેસી જાય છે. દાખલા તરીકે તમે છાશને ઘણી વખત જોતા હશો કે છાશ છે એના કણો નીચે બેસી જતા હોય છે. આમ છાશ પણ એક કેવું દ્રાવણ છે? નિલંબન છે. આમ નિલંબન અસ્થાયી હોય છે, ગાળણ દ્વારા આવા નિલંબિત કણોને મિશ્રણમાંથી અલગ પણ કરી શકાય છે. એક સામાન્ય એકદમ પાત બરાબર સૂક્ષ્મ છિદ્રવાળી ગરણી લ્યો અથવા તો ગાળણ પત્ર લ્યો તો એમાંથી તમે છાશ હોય છે તો સમજો કે એમાંથી છાશમાંથી તમે માખણને
કે એમાં જે નિલંબિત કણો છે એને દૂર કરી શકો છો. જ્યારે નિલંબિત કણોના પાત્રના તળિયે બેસી જાય છે ત્યારે નિલંબનનો એટલે કે જે દ્રાવણનો ગુણધર્મ છે એ નાશ થઈ જાય છે, એટલે કે એમાં પ્રક્રિયા થતું નથી. એટલે છાશને તમે જોતા હશો થોડી વાર મૂકી દો થોડા લાંબા સમય સુધી તો છાશના કણો નીચે બેસી જાય છે, ઉપર તમને એક્ઝેક્ટલી એક સમાંગ મિશ્રણ જેવું તમને જોવા મળશે. તો ત્યારે પ્રકાશનું પ્રક્રિયણ એટલે કે તમે પ્રકાશનો જે રસ્તો છે પથ છે એ તમે જોઈ શકશો નહીં. ઓકે, તો આ છે નિલંબન. છાશનું ઉદાહરણ ખાસ નિલંબનમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે ચલો, હવે છે કલિલ દ્રાવણ. વોટ ઇઝ એ કોલોઇડલ સોલ્યુશન? કોલોઇડલ સોલ્યુશન મતલબ કલિલ દ્રાવણ. તો વિદ્યાર્થી મિત્રો, જૂથ ડીને જે મળેલું હતું દૂધ અથવા તો શાહીનું જે આપણે ટીપુ નાખે જે દ્રાવણ બનાવેલું હતું એ શું હતું? કલિલમય દ્રાવણ હતું. ઓકે, તો કલિલમય દ્રાવણ છે એના એના કણો છે સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાવે. તમે દૂધ તમે જોઈ શકો છો દૂધ ક્યારેય નીચે બેસે નહીં, એ લાંબા સમય સુધી એમનો એ જ પરિસ્થિતિ મરીએ. ઓકે, તો એ સમાન રીતે ફેલાવે છે. નિલંબિત કણો કરતાં કલિલ કણોનું જે કદ છે એ નાનું હોવાને કારણે મિશ્રણ તમને દેખાય સમાંગ, પરંતુ વાસ્તવમાં સમાંગ મિશ્રણ છે નહીં. કલિલ દ્રાવણ છે વિસમાંગ જ મિશ્રણ છે. ઉદાહરણ તરીકે દૂધ એ કલિલ છે, ખાસ યાદ રાખજો. હવે કલિલ કણોનું કદ નાનું હોવાને કારણે આપણને નરી આંખે જોઈ શકાય નહીં, પરંતુ પ્રવૃત્તિ 2.2માં જોયા પ્રમાણે કલિલ કણો પ્રકાશના કિરણપુંજનું શું કરે છે? આસાનીથી પ્રક્રિયણ કરે છે. એટલે પ્રકાશના કિરણપુંજના આ પ્રક્રિયણને શું કહેવાય છે? ટિન્ડલ અસર. ઓકે, હવે ટિન્ડલ અસર, ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી એટલે એનું નામ ટિન્ડલ અસર રાખવામાં આવ્યું છે. જ્યારે સૂર્ય કે પ્રકાશનું કિરણપુંજ હોય, નાના છિદ્ર આપણને ખબર હોય, ઓરડો બંધ હોય અને નાના છિદ્રમાંથી સૂર્યનો પ્રકાશનું કિરણ આવતું હોય તો આપણને આખો રસ્તો દેખાય છે, બરાબર છે, સૂર્યપ્રકાશના કિરણનો. કારણ કે ત્યાં જે હવામાં ઉડતા જે સૂક્ષ્મ કણો છે એ શું કરે છે? પ્રકાશના કિરણનું પ્રક્રિયણ કરે છે. ઓકે, એ ધૂળના કે ધુમાડાના કણો હોય છે તે, એટલે આપણને ટિન્ડલ અસર જોવા મળે છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એ છે કોપર સલ્ફેટનું દ્રાવણ. ઓકે, કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ ટિન્ડલ અસર બતાવતું નથી, પરંતુ દૂધનું જે પાણીમાં દૂધનું તમે મિશ્રણ કરો તો એ ટિન્ડલ અસર બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વિડીયો દ્વારા એ આપણે જોઈ શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ટિન્ડલ ઇફેક્ટ જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા એ શ્યુગર સોલ્યુશન મતલબ કે ખાંડનું દ્રાવણ બનાવેલું છે અને એ સમાંગ હોય છે, જેથી કરીને અહીં તમે જોઈ શકો છો એ લેઝરનું ક્યારેય પ્રક્રિયણ થતું નથી. વિદ્યાર્થી મિત્રો, બીજું જે છે એ પાણીનું છે. અહીંયા જે બીજું તમને દેખાય છે કે ડાબી બાજુનું એ પાણી છે, એકદમ શુદ્ધ પાણી છે, અને જમણી બાજુ છે એ ખાંડ છે. તો બે, ઓકે, તમે જોઈ શકો છો ખાંડનું દ્રાવણ છે સમાંગ મિશ્રણ છે. ઓકે, જ્યારે પાણી છે એની અંદર આપણે શું કરશું તો કે દૂધ ઉમેરશું. હવે અહીંયા પાથ દેખાઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો, એ કલિલ દ્રાવણ છે દૂધનું પાણીમાં મિશ્રણ. એ જોઈ શકો છો દૂધના કણો રેડ કલરનું છે વિદ્યાર્થી મિત્રો, એ લાઇટ બીમ છે. ઓકે, જેવી રીતે અરીસો છે એ રિફ્લેક્ટ કરે છે લાઇટને, એવી રીતે જ અહીંયા દૂધનો જે કણ હોય છે એ પણ રિફ્લેક્ટ કરે છે, સ્કેટર કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે તમને
એક સમાંગ દ્રાવણ ને એક વિસમાંગ દ્રાવણ. ઓકે, તો એની અંદર જિન્ડલ ઇફેક્ટ તમે કરેલ જે દૂધનું મિશ્રણ તમે જોયું હતું એની અંદર તમે જોઈ ગયા છો વિદ્યાર્થી મિત્રો. એવી રીતે ગાઢ જંગલના છાયામાંથી સૂર્યપ્રકાશના કિરણો જ્યારે આવતા હોય ત્યારે પણ આપણને ટિન્ડલ ઇફેક્ટ જોવા મળે છે. જંગલમાં રહેલ ધુમ્મસ કે ઝાકળમાં પાણીના જે અતિ સૂક્ષ્મ કણો હોય છે એ કલિલ માફક ફેલાયેલા હોય છે, જેથી કરીને સૂર્યપ્રકાશ જ્યારે આવે છે ત્યારે એની સાથે ટકરાય અને આપણને એક એનો માર્ગ જોવા મળે છે. કલિલના ગુણધર્મો ખાસ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો. કલિલ છે એ વિષમાંગ મિશ્રણ છે. કલિલના દરેક કણનું કદ અતિ સૂક્ષ્મ હોવાને કારણે તે નરી આંખે જોઈ શકતા નથી. આ બીજો ગુણધર્મ છે. કલિલના કણો એટલી હદે મોટા હોય છે કે તેમાંથી પ્રકાશના કિરણપુંજનું એ પ્રકિરણ એટલે કે એ એટલા મોટા હોય છે કે પ્રકાશનું કિરણ છે એની સાથે અથડાઈ શકે અને પ્રકાશના માર્ગને શું થાય છે, દ્રશ્યમાન બનાવે છે. કલિલને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર મૂકી દો, ઓકે, તો કલિલના કણો છે પાત્રમાં તળિયે બેસતા નથી, જેથી કલિલ સ્થાયી હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કલિલ કણો એના પછીનો જોઈએ છે. કલિલના કણોને તેના મિશ્રણમાંથી ગાળણ દ્વારા અલગ કરી શકાતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે પાણીની અંદર દૂધનું મિશ્રણ કે દૂધમાં પાણી તમે નાખેલું હોય, ઓકે, તો અહીંયા ગાળણ પ્રક્રિયાથી દૂધ અને પાણી અલગ મળતા નથી. એના માટે એક વિશિષ્ટ પદ્ધતિ છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની છે. ઓકે, એને આપણે કહીએ છીએ સેન્ટ્રીફ્યુગેશન. ઓકે, તો એનાથી તમે કલિલના કણો છે એ અલગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ આપણે શું જોવાનું છે, દૂધ જ્યારે છે એમાંથી દૂધમાંથી જે મલાઈના કણો કે પ્રોટીનના કણો, બરાબર, ક્રીમ તમે જેને કહો છો, એને અલગ કરવું હોય દૂધમાંથી, ઓકે, અથવા તો દૂધને ઓછા ફેટવાળું બનાવવું હોય, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ડેરી ઉદ્યોગમાં મહત્ત્વનું એક અહીંયા ઉપયોગી બને છે અને કલિલના કોન્સેપ્ટ ઉપરથી એ વાત અહીંયા અસ્તિત્વમાં આવેલી છે કે દૂધને ઓછી મલાઈવાળું એમાંથી ફેટ કઈ રીતે ઓછા કરી દેવા, ઓકે, એમાંથી મલાઈ કઈ રીતે કાઢી લેવી દૂધનું. આપણે ઘણા બધા ડેરી ઉદ્યોગના જે કાંઈ મૂળભૂત જે કાંઈ ઉદ્યોગો છે, ઓકે, એની અંદર આ એકદમ સિમ્પલ થિયરી પરંતુ એકદમ મોટું કામ આપતી એક વિશિષ્ટ મશીનરી ત્યાં હોય છે. ઓકે, તો એ કઈ રીતે હોય છે, કઈ રીતે અલગ કરી શકાય છે એ આપણે જોઈ શકીએ છીએ આ વિડીયોની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોને નિહાળશું તો આપણને ખ્યાલ આવશે. ઓકે, અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, દૂધ અને બંને અલગ થઈ જાય છે, ક્રીમ પણ અલગ થઈ જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે એકદમ જે આ દૂધમાંથી મલાઈ દૂર કરવાની જે વાત છે એ કલિલના કોન્સેપ્ટને સમજ્યા પછી અહીંયા ડેવલપ થયેલી છે. તો ખાસ અહીંયા અગત્ય ત્યાં શું વધી જાય છે અહીંયા સમજવાની, તો કે કલિલ જો તમે સમજી શક્યા છો તો જ આવું મશીન તમે બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા સિલેબસની અગત્યતા તમને સમજાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કલિલ કોઈ પણ દ્રાવણ હોય છે એમાં એક વિક્ષેપન માધ્યમ હોય છે, એક વિક્ષેપિત કલા હોય છે. એટલે સમજો કે જે દૂધ પાણીની અંદર તમે જ્યારે દૂધ નાખો છો ત્યારે પાણી છે એક વિક્ષેપિત, એક પરિક્ષેપિત અથવા તો વિક્ષેપન માધ્યમ બની જાય છે અને જે દૂધના કણો છે, પ્રોટીનના જે કણો છે, ક્રીમના કણો છે, જે દૂધની અંદર આવેલા જે ચરબીના કણો છે એ પરિક્ષેપિત કલા કહેવાય છે. ઓકે, તો એ અહીંયા કલિલના સામાન્ય ઉદાહરણો છે, ખાસ અહીંયા આપેલા છે. વિક્ષેપિત કલા એ કઈ હોઈ શકે છે, વિક્ષેપન માધ્યમ. ઓકે, તો દૂધ એક જ કલિલ નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે આપેલા દરેક ઉદાહરણ છે, ધુમ્મસ છે, વાદળ છે, ઝાકળ છે,
ઓકે, દૂધ, મિલ્ક ઓફ મેગ્નેશિયા, કાદવ છે, કાદવ પણ એક પ્રકારનું કલીલ છે, બરાબર છે, જેલી છે, ચીઝ છે, ઓકે. તો આ બધા એક પ્રકારના કલીલના ઉદાહરણો છે, પરંતુ એની અંદર જે માધ્યમ હોય છે કે જે આપણે જેને દ્રાવક તરીકે આપણે લેતા હતા મિશ્રણમાં, ઓકે, દ્રાવણની અંદર આપણે જે દ્રાવક તરીકે લેતા હતા તો એ વિક્ષેપન માધ્યમ છે, અને દ્રાવ્ય તરીકે લઈએ છીએ એ વિક્ષેપિત કલા છે, ઓકે. અને એનાથી જે કલીલનો પ્રકાર બને છે એ અહીંયા તમે જોઈ શકો છો કે આઠક પ્રકાર બને છે, એ તમે ખાસ સમજી શકો છો, ઓકે. સિમ્પલ આપણે વિચારીએ, ઓકે, જો ધુમ્મસ છે તો ધુમ્મસ વાયુની અંદર પ્રવાહીના કણો જો એ ફેલાયેલા હોય, બરાબર, એકદમ વ્યવસ્થિત રીતે દૂધના કણો જેમ, તો એ ધુમ્મસ છે, વાદળ છે, ઝાકળ છે, એના ઉદાહરણો છે, અને એરોસોલ એને કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, એકથી બે હું તમને સમજાવું છું, બાકી તમે જાતે સમજી જ શકો છો. દાખલા તરીકે એક ઘનની અંદર ઘન, ઓકે, દાખલા તરીકે દૂધિયા કલરનો કાચ છે, ઓકે, તો દૂધિયા કલરનો કાચ છે તો પોતે ઘન છે, એની અંદર દૂધિયા કલરનો રંગક ઉમેરવામાં આવે તો એ પણ ઘન છે, તો એ ઘન સોલ બનાવે છે, ઓકે. તો એ તમે જોઈ, તમે રંગીન જેમસ્ટોન એટલે કે જે તમે લખોટીથી રમો છો એ પણ તમે જોતા હશો, તો આ દરેક છે એ કલીલના ઉદાહરણો છે. તમારું ફેસ ક્રીમ છે, શેવિંગ ક્રીમ છે, એ પણ શું છે, એક કલીલમય દ્રાવણ છે, ઓકે. વિદ્યાર્થી મિત્રો, તો આ વાતને અહીંયા સુધી આપણે રાખીએ છીએ, અને આપણે મિશ્રણના ઘટકોનું અલગીકરણ કઈ રીતે કરવું એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી હવે નેક્સ્ટ ડે વિદ્યાર્થી મિત્રો, ઓકે. અને ખૂબ અગત્યનો પાઠ છે, આની ઉપરથી તમે ખુદ પણ આવી મશીનરી બનાવી શકો છો અને જાતે એક નવા ઉદ્યોગની શરૂઆત પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, નવા લેક્ચરમાં મળીએ, હવે નેક્સ્ટ ડે.